નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે પૃથ્વીના આવરણો, તો કે પૃથ્વીના આવરણો કુલ કેટલા હતા, ક્યાં ક્યાં, એના વિશે આપણે સમજૂતી મેળવેલી હતી, જેમાં આપણે પૃથ્વીના આવરણો કુલ કેટલા હતા, તો કે 4 હતા, જેમાં સૌપ્રથમ વૃંદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. એમાં આપણે વૃંદાવરણ વિશે છે એ સમજૂતી મેળવેલી. હવે એટલે કે આવરણનો બીજો પ્રકાર એટલે કે જલાવરણ. હવે આજે આપણે જલાવરણ વિશે છે એ સમજૂતી મેળવીશું કે પૃથ્વી સપાટી પર ભૂમિ પ્રદેશ કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ છે એ વધારે છે, કે પૃથ્વી સપાટી આપણે છે તો પૃથ્વી સપાટી ઉપર છે કે જેટલો ભૂમિ વિસ્તાર એટલે કે જેટલી જમીન છે એ જમીન કરતાં છે એ પાણીનું વિસ્તાર છે કેટલું જોવા મળશે, કે એનો વિસ્તાર જમીન કરતાં પાણીનો વિસ્તાર છે એ વધુ જોવા મળે છે. પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે જલાવરણની વ્યાખ્યા કે જલાવરણ એટલે શું, તો પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને આપણે શું કહીએ છીએ, તો કે જલાવરણ કહીએ છીએ. હવે જલાવરણ છે કે પૃથ્વી સપાટીનો છે એ લગભગ 71% જેટલો વિસ્તાર છે જલાવરણથી ઘેરાયેલો જોવા મળે છે. આપણે જોયું કે કુલ ટકાવારી જોઈએ તો 100% હોય, તો પૃથ્વીમાં જે પણ વિસ્તાર જોવા મળે તો 100% જોવા મળે, એમાં 29% આપણે વૃંદાવરણ જોવા મળતું હતું. અને વૃંદા એટલે કે પૃથ્વીની સપાટી ઉપર જમીન કરતાં સૌથી વધુ વિસ્તાર કોણ રોકે, તો કે પાણી. એટલે 29% વૃંદાવરણ છે. અને જલાવરણ છે એ કેટલા ટકા છે જોવા મળે છે, તો કે 71%, કે પૃથ્વીની સપાટીનો લગભગ 71% જેટલો ભાગ છે એ જલાવરણથી ઘેરાયેલો જોવા મળે છે. હવે પૃથ્વી સપાટીનો આ વિસ્તાર એટલો વિસ્તાર છે કે જેમાં ભૂમિખંડો પણ જોવા મળે અને ટાપુ જેવા પણ લાગે છે, કે જે ભૂમિખંડો છે એ કેવા લાગે છે, તો કે ટાપુ જેવા લાગે. કે આપણે છે કે પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને કે સૌથી વધુ જે પાણી ધરાવતા ભાગો હોય છે, કે પૃથ્વી સપાટી ઉપર જે પણ સૌથી વધુ વિશાળ એટલે કે સૌથી મોટું કે વધુમાં વધુ પાણી ધરાવતા ભાગોને આપણે શું કહીએ છીએ, તો કે મહાસાગરો કહીએ છીએ. તો પૃથ્વી ઉપર કુલ છે કે પૃથ્વીની સપાટી ઉપર કુલ 4 મહાસાગરો આવેલા છે. જેમ કે પહેલું કે આપણે કુલ આવે કે મહાસાગરો કેટલા છે, તો કે 4. એમાં સૌપ્રથમ આવે પેસેફિક મહાસાગર, બીજું આવશે એટલાન્ટિક મહાસાગર, ત્રીજું આવશે હિન્દ મહાસાગર અને ચોથું આવશે આર્કટિક મહાસાગર. એટલે આપણે ખાસ યાદ રાખવાનું છે કે મહાસાગરો કુલ કેટલા છે, તો કે 4 મહાસાગરો છે. ક્યાં ક્યાં, તો પહેલું પેસેફિક, બીજું એટલાન્ટિક, ત્રીજું હિન્દ અને ચોથું આર્કટિક મહાસાગર આવેલા છે. પૃથ્વી પરના મહાસાગરો છે એ ખૂબ ઊંડા અને વિશાળ જોવા મળે છે, કે મહાસાગર કેવા, વિશાળ એટલે કે મોટા અને વધુમાં વધુ ઊંડા જોવા મળે. જો ઊંડા હોય એટલે પાણીનો સંગ્રહ કેવો જોવા મળશે, વધુ, અને વિશાળ એટલે મોટા, એટલે મોટા પણ જોવા મળે અને ઊંડા જોવા મળે, એટલે પાણીનો સંગ્રહ છે એ વધુમાં વધુ એ કરતાં જોવા મળે છે. હવે જે મહાસાગરોના જે તળિયા હોય છે, કે આપણે પૃથ્વીની સપાટી જોઈએ તો બધી જગ્યાએ આપણે સરખી જોવા મળતી નથી. હવે જે એના તળિયે કે મહાસાગરના જે તળિયા છે એ 10-11 કિમી જેટલી વિશાળ ઊંડી ખાઈઓ છે. એના તળિયે છે 10-11 કિમી, આપણે ખાસ યાદ રાખવાનું છે કેટલા કિમી જેટલી, તો 10-11 કિમી જેટલી વિશાળ ઊંડી ખાઈઓ છે. મહાસાગરના તળિયા પરથી પૃથ્વી સપાટી જેવા ભૂમિ સ્વરૂપો પણ આવેલા છે, કે જે ભૂમિ સ્વરૂપો તો જોવા મળે છે. હવે એમાં પૃથ્વી ઉપર આપણે જે પાણી જોવા મળે છે, કે પાણીમાં છે કે આપણે 100% પાણી જોવા મળતું, એમાં 97% પાણી એવું છે કે જે ખારું પાણી જોવા મળે, જે સમુદ્રમાં જોવા મળે, કે 97% પાણી. ક્યાંકે પૃથ્વી છે તો પૃથ્વી ઉપર 97% પાણી કેટલું છે, કે ખારું પાણી છે. અને કેમાં આવેલું છે, તો કે સમુદ્રમાં આવેલું છે. બાકીના પાણીનો આશરે 25% જેટલો છે એ ધ્રુવો પર તથા હિમાલય જેવા બીજા ઊંચા પર્વતો પર છે, એ બરફ સ્વરૂપે જોવા મળે છે. એટલે આપણે 25% જેટલું જોઈએ, કે આમ જોઈએ તો 2% જેટલું પાણી છે, તો 2% જેટલું, 97% તો આપણે ખારું પાણી છે, સમુદ્રમાં જોવા મળે છે. 2% જેટલું પાણી એટલું છે કે જે બે આપણે જોવા મળે તો બરફ સ્વરૂપે જોવા મળતું હોય, નદીઓ સરોવરમાં જે જોવા મળતું હોય છે, કે પાણી વહેતું હોય છે એ નદીમાં સરોવરમાં તળાવમાં જે વહેતું પાણી જોવા મળે, એટલે એવું કુલ કેટલા ટકા જોવા મળે, તો કે 2%. પીવા લાયક પાણી માત્ર કેટલા ટકા છે, તો ફક્ત 1% જેટલું પણ જોવા મળતું નથી. અને એનો મુખ્ય આધાર કે મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત છે, તો એક વરસાદ જ છે.
કે વરસાદ દ્વારા આપણને જે પાણી મળે છે એ જ પાણી આપણે છે પીવા લાયક છે અને એ 1% કરતાં પણ ઓછું જોઈ શકાય છે. એટલે પાણીનો જેટલો પણ બને એટલો એનો ઉપયોગ કેવો કરવો જોઈએ, તો કે ઓછો કરવો જોઈએ, કે કરકસરપૂર્વક એનો ઉપયોગ કરવો જોઈએ. કેમ કે આપણે મીઠું પાણી કેવું છે કે ખૂબ ઓછું છે એ જોઈ શકીએ છીએ. પૃથ્વી પર રહેતા જીવો અને વનસ્પતિ પાણી વિના છે ચાલતું નથી. કે પૃથ્વી ઉપર જે પણ જીવો છે, જીવજંતુઓ, સૂક્ષ્મજીવો હોય, માનવી હોય, જે પણ સજીવો છે, તો કોઈ પણને છે પાણી વગર છે ચાલતું હોતું નથી. પાણી ખોરાક સાથે મળે કે હવામાંથી ભેજ રૂપે મળે છે, કે આપણે પાણી છે ખોરાક સાથે પણ મળતું હોય છે અથવા હવામાંથી આપણને ભેજ રૂપે પણ મળતું જોવા મળે છે. ક્યારેક તમે સવારે જોયું હોય કે ભેજ તરીકે આપણે છે ઝાકળ આવતી તમે જોયું હશે, ઝાકળ તરીકે આપણે ક્યારેક તમે જોયું હશે કે બધે છે ટપકા ટપકા છે પાણીના જોવા મળતા, એટલે ભેજ સ્વરૂપે આપણને પાણી જોવા મળે છે. જલાવરણનું અસ્તિત્વ એટલે કે જીવસૃષ્ટિનું અસ્તિત્વ. જો જલાવરણ ના હોય તો જીવસૃષ્ટિનું અસ્તિત્વ પણ જોવા મળતું નથી. આપણે છે કે આપણે જીવવા માટે હવા, પાણી અને ખોરાક ત્રણેય વસ્તુની જરૂર પડે છે. જો ત્રણમાંથી એક પણ વસ્તુ ન હોય તો આપણે જીવી શકીએ નહીં. અને એમાં પાણી, પાણી વગર તો આપણે સાવ જીવી ના શકીએ. એટલે પાણીનું જ અસ્તિત્વ ના હોય તો આપણું એટલે કે જીવસૃષ્ટિનું પણ અસ્તિત્વ છે એ જોઈ શકાતું નથી. પૃથ્વી પરના વરસાદ માટેનો મોટાભાગનો ભેજ છે એ સમુદ્રમાંથી આવે છે. કે સમુદ્રમાં જે પાણી હોય છે એ પાણી છે એ સૂર્યના કિરણો દ્વારા બાષ્પ થાય, એટલે કે વરાળ દ્વારા છે એ છે વાદળોમાં જાય છે અને એ જ પાણી આપણને વરસાદ તરીકે ફરીથી આપણને મળે છે. સમુદ્રના તળિયે છે એ કિંમતી ખનિજોનો મોટો જથ્થો આવેલો છે. કે આપણને ખનિજો છે તો ખનિજો છે એ શેમાંથી પ્રાપ્ત થાય છે, તો કે જમીનમાંથી. ખનિજ છે, ખનિજ તેલ છે, એ બધા આપણને જમીનોમાંથી મળે છે. પણ એ કોના તળિયે જોવા મળે, તો કે સમુદ્રના તળિયે છે એ કિંમતી ખનિજોનો મોટામાં મોટો છે એ જથ્થો આવેલો હોય છે. પછી પાણીમાંથી આપણે મીઠું પણ મેળવી શકીએ છીએ. કે મીઠું છે તો આપણે મીઠું અત્યારે સૌથી વધુ ઉપયોગ કરીએ, કે રસોઈમાં છે જો મીઠું ના હોય તો આપણે પાંચ પામ ભણીએ કે કેવી લાગે રસોઈ, તો કે મોરીને ફિક્કી છે એ રસોઈ લાગતી હોય છે. કે કોઈ પણ તમે મસાલા નાખો અને જો નમક નાખતા ભૂલી ગયે તો શું થાય, એ રસોઈ છે એનો કોઈ સ્વાદ આવતો નથી. એ જ નમક આપણને શેમાંથી પ્રાપ્ત થાય છે, તો કે પાણીમાંથી. જો પાણી ન હોય તો આપણે નમક કઈ રીતે બનાવી શકીએ, એ પણ બનાવવું મુશ્કેલ બને છે. એટલે પાણીની તો જરૂર હોય જ છે. તેના તળિયે છે કે સમુદ્રના તળિયે ક્યાં ક્યાં ખનિજો જોવા મળે, એ તો મેંગેનીઝ, પેલું ખનિજ કયું આવશે તો કે મેંગેનીઝ છે, લોખંડ અને કલાઈ. આપણે ત્રણ ખનિજો અહીંયા યાદ રાખવાના છે. સૌ પ્રથમ મેંગેનીઝ, લોખંડ અને કલાઈ વગેરે ખનિજો છે એ ક્યાં આવેલા છે, તો કે સમુદ્રના તળિયે છે એ ખનિજો આપણને મળી રહે છે. હવે માનવીને પ્રોટીનયુક્ત આહારના ભંડારો પણ છે. આપણને પ્રોટીનયુક્ત અમુક આહાર પણ જોતો હોય છે. કે આપણે કોઈ પણ વસ્તુ ખાઈએ તો કેવી ખાતા હોય, પ્રોટીન હોય, કે જેમાંથી આપણને પ્રોટીન પ્રાપ્ત થાય એવા આહારના ભંડારો પણ ત્યાં જોવા મળે છે. સમુદ્ર કે મહાસાગરોના મોજા, તમે જ્યારે પણ સમુદ્ર અને મહાસાગરોના મોજા જોયા હશે, પ્રવાહો છે, ભરતીમાં પ્રચંડ શક્તિ રહી છે, તેનામાંથી છે વિદ્યુત શક્તિ છે આપણે મેળવી શકીએ છીએ. કે આપણે જે પંખા, લાઇટો જેના દ્વારા આપણે છે આપણે અમુક ઉપયોગી વસ્તુ છે આપણે પ્રાપ્ત કરીએ છીએ. અત્યારે તમે મોબાઈલનો ઉપયોગ કરો છો તો મોબાઈલ છે ચાર્જિંગ ના હોય તો ચાલી તો શકવાનો નથી. તે ચાર્જિંગ માટે શેની જરૂર પડશે, લાઇટની જરૂર પડશે. તમે ટીવી જુઓ છો, ટીવી જો લાઇટ નહીં હોય તો જોઈ શકશો નહીં. જો તમને હવા ખાવી હોય તો એસી છે પંખાની જરૂર પડતી હશે, પણ એના માટે શેની જરૂર પડે, તો કે વિદ્યુતની. જો વિદ્યુત ન હોય તો આપણને એ બધી વસ્તુ પ્રાપ્ત થઈ શકે નહીં. અને એ પ્રાપ્ત કરવા માટે કે વિદ્યુત પ્રાપ્ત કરવા માટે આપણે પાણીની જરૂર પડે. કેમ કે વિદ્યુત આપણે શેમાંથી પ્રાપ્ત કરીએ, પાણીમાંથી કરીએ છીએ. એટલે પાણી જો હશે તો આપણે વિદ્યુત પ્રાપ્ત કરી શકીએ છીએ. મહાસાગરો પરિવહનના માર્ગો પણ બન્યા છે. કે આપણે પરિવહન છે કે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે જળમાર્ગ પણ આપણને ઉપયોગી છે. વિવિધ દેશોના વેપાર પણ જળમાર્ગો વધારે અનુકૂળે છે. કે આપણે એક દેશમાંથી બીજા દેશમાં છે આયાત નિકાસ જે કરતા હોઈએ છીએ એમાં સૌથી ઉપયોગી ક્યાં માર્ગ જોવા મળે છે, તો કે જળમાર્ગ. જળમાર્ગ છે એના લીધે આપણે છે સૌથી વધુ છે એક દેશમાંથી બીજા દેશમાં છે એ આપણે વેપાર છે એ કરી શકીએ છીએ. જો જળમાર્ગ ન હોય તો આપણે વેપાર કરવો કેવો બને છે, મુશ્કેલ બને છે. કેમ કે કોઈ પણ રોડમાં રોડ છે કે પરિવહન છે, તો આપણે કંઈ બસ છે,
હવાઈ જહાજ છે એમાં કોઈ પણ સામાન છે આપણે લઈ જઈ શકાતો હોતો નથી, લઈ જઈ શકીએ છીએ પણ અમુક જ વસ્તુ છે કે આ જે નિયમો હોય છે એ નિયમો પ્રમાણે આપણે લઈ જઈ શકીએ છીએ. પણ એક જગ્યાએથી બીજા જગ્યાએ જે આપણે કાચો માલ મોકલીએ છીએ એ કાચો માલ મોકલવા માટે અથવા બીજા દેશમાંથી આપણે જે કાચો માલ લેતા હોઈએ છીએ એના માટે સૌથી વધુ ઉપયોગી કયો માર્ગ આપણને ઉપયોગી બને છે? તો કે જળમાર્ગ. કે જળમાર્ગ છે એ ઉપયોગી બને પણ કેવી જગ્યાએ? કે જે નદીઓ બારે માસ હોય છે અથવા જે નદીઓ છે એ બારે માસ જોવા મળતી હોય, કે જે ઉનાળામાં જેમાં પાણી સુકાઈ ન જતું હોય. જો અમુક નદીઓ એવું હશે કે ઉનાળામાં છે પાણી સુકાઈ જતું હોય, જે બારે માસ જોવા મળતી હોતી નથી. તો પાણી સુકાઈ જાય જો એ જળમાર્ગ તરીકે ઉપયોગી બને, શું થાય? પાણી સુકાઈ જાય તો એ જળમાર્ગ તરીકે ઉપયોગી હોઈ શકતી નથી. એટલે જે નદીઓ જળમાર્ગ તરીકે ઉપયોગી છે, એટલે કે જે નદીઓ બારે માસ હોય છે, એ જ નદીઓ એવી હોય છે જે જળમાર્ગ તરીકે ઉપયોગી છે. એટલે કે પાણી છે તો આપણે જળમાર્ગ બનાવી શકીએ છીએ, જો પાણી ન હોય તો જળમાર્ગ પણ ઉપયોગી હોતો નથી. એટલે કે આપણે ખાસ અહીંયા યાદ કેટલું રાખવાનું છે કે આપણે જે આવરણ છે કે જલાવરણ છે, તો સૌ પ્રથમ જલાવરણની વ્યાખ્યા કે જલાવરણ કેને કહેવામાં આવે? તો પૃથ્વીની સપાટી છે, તો પૃથ્વીની સપાટીનો જે સૌથી વધુ વિસ્તાર કે ભાગ જે રોકેલો હોય છે એને શું કહેવાય? જલાવરણ. અને પૃથ્વી સપાટીનો કેટલા ટકા ભાગ રોકે છે? તો કે 71% ભાગ રોકે છે. ખાસ કેટલા મહાસાગરો છે એમ? તો 4 મહાસાગરો છે, જે પેસેફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક મહાસાગર જો તરીકે જોવા મળે. પછી ખારું પાણી કેટલું જોવા મળે છે સમુદ્રમાં? તો કે 97%. અને મીઠું પાણી કેટલું જોવા મળે? તો ફક્ત 1% કરતાં પણ ઓછું, એટલે આપણે 1% જેટલું છે એ મીઠું પાણી છે. અને એનું મુખ્ય સ્ત્રોત કયો છે? તો કે વરસાદ.